મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સેના દેશ માટે અને આપણા બધા માટે કેટલી બધી કુરબાની આપે છે, પરંતુ કેટલાક એવા નેતાઓ અને કેટલાક એવા માણસો પણ છે જે એમના કામને લઈને ઘણા બધા પ્રશ્નો અને સવાલો ઊભા કરતા હોય છે. એથી વધારે શરમજનક બાબત આપણા માટે શું હોઈ શકે? સેના હંમેશા આગળ હોય છે, પછી તે આતંકવાદી હમલો હોય કે પછી કોઈ પણ કુદરતી હોનારત હોય, બધી જગ્યાએ આપણી મદદ માટે ભારતીય સેના ઉપસ્થિત હોય છે. ઠીક આ જ બાબતોને આપણી સમક્ષ આખી વેબ સિરીઝમાં બતાવવામાં આવી છે. હા મિત્રો, હું વાત કરું છું અવરોધ વેબ સિરીઝ વિશે, જેને તમે સોની લીવ પર જોઈ શકો છો. વેબ સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો આ વેબ સિરીઝને પોતાનો પરિચય આપવાની કોઈ પણ જરૂર નથી, કે આખી સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે. બધા ઉરી પર થયેલા આતંકવાદી હુમલા વિશે જાણતા જ હશો, જ્યાં કેટલાક આતંકવાદી ભારતીય કેમ્પમાં ઘૂસણખોરી કરીને ભારતીય જવાનો પર ગોળીબાર કરે છે, જેના લીધે આપણા ઘણા બધા જવાનો શહીદ પણ થઈ ગયા હતા. આપણી ભારતીય સેનાએ ઘણી જ સારી રીતે આપ્યું હતું. દુશ્મનોના ઘરમાં ઘૂસીને ભારતીય સેનાએ તેનો જવાબ આપ્યો હતો. શુને પૂરેપૂરી રીતે આ વેબ સિરીઝમાં બતાવવામાં આવી છે. આવી મુશ્કેલીભરી સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ પણ ઘણા બધા પોલિટિશિયન અને ઘણા બધા લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી કે નહીં, આ સર્જિકલ સ્ટ્રાઇકના ન્યૂઝ સાચા છે કે ખોટા. બધી બાબતોને આખી વેબ સિરીઝમાં બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મિત્રો, ઉરી હુમલા ઉપર પહેલાં પણ એક ફિલ્મ આવી ગઈ છે, પરંતુ એ ફિલ્મ ઘણી બધી બાબતો બતાવવામાં આવી નથી, જે બધું અવરોધ વેબ સિરીઝમાં આવરી લેવામાં આવ્યું છે, જે આ વેબ સિરીઝને રસપ્રદ બનાવી રહી છે. આ વેબ સિરીઝના ટોટલ 9 એપિસોડ છે અને દરેક એપિસોડ તમને ખૂબ જ ગમશે. તમને એક પણ ભાગ છોડવાની ઈચ્છા નહીં થાય છે કે વેબ સિરીઝની શરૂઆત ખૂબ જ ધમાકેદાર હોય છે, પરંતુ વચ્ચે જતાં તે નબળી પડી જાય છે અને છેલ્લા અંત ભાગમાં પાછી રસપ્રદ બની જાય છે. પરંતુ આ વેબ સિરીઝમાં એવું નથી, દરેક એપિસોડ તમને રસપ્રદ લાગશે. વેબ સિરીઝ જોવા બેસો ત્યારે તમને આખી વેબ સિરીઝ જોયા સિવાય તમને ચેન નહીં પડે. સિરીઝ જોયા પછી મિત્રો તમને સમજાશે કે ભારતીય સેના આપણા માટે શું શું કામ કરે છે અને કેટલા બલિદાન આપે છે. પોતાનો જીવની ચિંતા કર્યા વગર દેશની રક્ષા માટે રાત દિવસ સરહદ પર તૈયાર હોય છે. તેમના માટે પહેલાં દેશ હોય છે અને પછી તેમનો પરિવાર. ડાયનેસ્ટિક સિનેમા તરફથી 5 માંથી 4.5 સ્ટાર આપવામાં આવે છે. જો રિવ્યૂ વિશે તમારે કંઈ જણાવવું હોય તો કમેન્ટમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં લખી શકો છો. ત્યાં સુધી ફરી મળીશું.